हेलो स्टूडेंट, विषय रसायन विज्ञान, प्रकरण नंबर 6 उष्मा गति शास्त्र। तो स्टूडेंट, आपणे प्रकरण नंबर 6 पूर्ण कर्यु। हवे आपणे स्टूडेंट्स आ प्रकरण नंबर 6 ना स्वाध्याय विषे अभ्यास करिए। तो एमां स्वाध्यायनो सौथी पहेलो प्रश्न छे, उष्मा गतीय अवस्था विधेय खाली जग्या राशि छे, बराबर छे। तो तमने केटलाक ऑप्शन बुक्स में आपेला छे, तो एनो आंसर एवो आवे छे के उष्मागतीय अवस्था विधेय शू छे, तो के अवस्था विधेय एटले आपणे भण्या हता के जेनुं मूल्य पथथी स्वतंत्र होय, जे फक्त प्रारंभिक अवस्था अने अंतिम अवस्था उपर आधार राखे तेने आपणे अवस्था विधेय कहीए छीए। तो आ क्वेश्चननो ऑप्शन शू आवशे स्टूडेंट, तो के उष्मागतीय अवस्था विधेय खाली जग्या राशि छे, तो के जेनुं मूल्य पथथी स्वतंत्र होय તેવી રાશિ છે, ઓકે। બીજો ક્વેશ્ચન છે, સમોસમી પરિસ્થિતિ હેઠળ થનાર પ્રક્રમને માટે સાચી શરત શું છે। તો જુઓ સ્ટુડન્ટ, સમોસમી પરિસ્થિતિ હેઠળ થનાર પ્રક્રમ માટેની શરત પૂછી છે। તો પહેલાં તો આપણને એ ખબર પડવી જોઈએ કે સમોસમી પ્રક્રમ એટલે શું। તો જુઓ, ઉષ્મા જે પ્રક્રમ દરમિયાન ઉષ્મા ગુમાવે પણ નહીં અને ઉષ્મા મેળવે પણ નહીં તે પ્રક્રમને સમોસમી પ્રક્રમ કહેવામાં આવે છે। તો સ્ટુડન્ટ, આપણે ઉષ્મા ગુમાવીએ પણ નહીં અને ઉષ્મા મેળવીએ પણ નહીં, તો ઉષ્મા ક્યુ બરાબર શું થાય? ઝીરો થાય, ઓકે। ત્રીજો ક્વેશ્ચન છે, બધા જ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં હોય છે, એનો આન્સર લખવાનો છે। તો જુઓ, બધા જ તત્વો જે છે બરાબર, તેમની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં હોય છે, તો સ્ટુડન્ટ એનો જવાબ આવે છે શૂન્ય। કેમ શૂન્ય આવે છે? તો જુઓ સ્ટુડન્ટ, એનું કારણ શું છે? તો કે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવતા જે તત્વો છે એ તત્વોની પ્રમાણિત એન્થાલ્પી 25° સેલ્સિયસ તાપમાને અને 1 એટમોસ્ફિયરના દબાણે શૂન્ય ધારવામાં આવે છે। જેવી રીતે આપણે H2 ગેસિયસ છે, O2 ગેસ છે, સોડિયમ સોલિડ છે, એ બધા આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે તેમની પ્રમાણિત અવસ્થામાં મળી આવે ત્યારે તેમનો જે એન્થાલ્પી જે છે એ આપણે શૂન્ય લઈએ છીએ, ઓકે। ચોથો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ, મિથેનના દહનનું પ્રમાણિત આંતરિક ઉર્જાનું મૂલ્ય -X kJ × mol inverse છે, તો પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય શું હશે? શું કહે છે? કે મિથેનનું દહન થાય છે, ઓકે। તો આપણે મિથેનના દહનનું રિએક્શન લખીએ, બરાબર। તો મિથેન એટલે શું થાય સ્ટુડન્ટ? CH4 ગેસ, ઓકે। એનું દહન, દહન કોની હાજરીમાં થાય સ્ટુડન્ટ? ઓક્સિજનની હાજરીમાં, ઓકે। તો જુઓ, મિથેનનું દહન તો શું બને? હંમેશા જ્યારે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો હંમેશા આપણને નિપજ શું મળે સ્ટુડન્ટ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી H2O, ઓકે। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, કે આ જે રાસાયણિક સમીકરણ છે એને સંતુલનમાં કરીએ તો કાર્બન 1, અહીંયા પણ કાર્બન 1, 4 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન છે તો અહીંયા આવશે 2H2O, 2 ઓક્સિજન છે અહીંયા 4 ઓક્સિજન છે તો અહીંયા આવશે 2O2। તો આ રાસાયણિક સમીકરણ છે મિથેનના દહનનું, ઓકે। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, શું કહે છે? કે આંતરિક ઉર્જા, પ્રમાણિત આંતરિક ઉર્જા ΔU નું મૂલ્ય આપેલું છે -X kJ પ્રતિ મોલ, અને તમને પ્રમાણિત એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય શોધવાનું કીધું છે। તો આપણે કયા સૂત્રને યાદ કરીએ? તો જુઓ, આંતરિક ઉર્જા અને એન્થાલ્પી વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રનો ઉપયોગ કરીએ,
तो आपणे जाणीए छीए के क्यूँ सूत्र आवशे, तो अहीं एंथाल प्रमाणित एंथाल्पी में थतो फेरफार डेल्टा एच नॉट इज इक्वल टू प्रमाणित आंतरिक ऊर्जा में थतो फेरफार वत्ता डेल्टा एन गैस आर टी। ओके स्टूडेंट, आवशे सूत्र। हवे अहीं जो स्टूडेंट के तमने शू कीधु छे, तो अहीं डेल्टा यू तमने आपी दीधा छे माइनस एक्स किलो जूल बराबर, प्लस हवे डेल्टा एन एटले शू, तो के मोल में थतो फेरफार। तो आ प्रक्रिया जे छे एना उपरथी आपणे मोल में थतो फेरफार मेळवी शकीए। तो डेल्टा एन गैस बराबर, चलो मोल में थतो फेरफार एटले शू, तो के निपजोना मोल एटले के प्रोडक्टना मोल माथी प्रक्रियकोना मोल एटले के रिएक्टनोना मोल शू करवाना, बाद करवाना। हवे अहीं जो स्टूडेंट, आपणे हमेशा जे वायु स्वरूप में पदार्थ होय एना मोल कंसिडर करीए छीए। तो निपज में कार्बन डायोक्साइड छे अने पाणी छे, अहीं पाणी ए लिक्विड स्वरूप में छे एटले एना मोल कंसिडर थशे नहीं। तो आपणे कार्बन डायोक्साइडनो एक मोल लईए, ओके, एटले प्रोडक्ट में एक मोल। रिएक्टंट में जुओ तमे तो मिथेन अने ऑक्सिजन बंने वायु स्वरूप में छे, तो बे ने एक त्रण मोल। ओके, तो मोल में थतो फेरफार केटलो थशे, माइनस बे मोल। हवे अहीं जुओ स्टूडेंट, अहीं आपणे डेल्टा एन नी जग्याए शू लखीशू, माइनस टू आर टी। ओके, तेथी एंथाल्पी में थतो जे फेरफार छे ए माइनस एक्स प्लस माइनस 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 टू आर टी। हवे अहीं जुओ स्टूडेंट, आ जे डेल्टा एच नू मूल्य छे ए केवुं मळशे आपणुं, तो जो माइनस एक्स छे माइनस टू आर टी, तो अहीं जे भी आंसर आवशे ए केवो आवशे स्टूडेंट, आपणो नेगेटिव आवशे। अहीं आपणो जे भी आंसर आवशे ए केवो आवशे, नेगेटिव आवशे। ओके, तो हवे जो શું થશે કે જે ડેલ્ટા એચની વેલ્યુ જે છે એ કોના કરતાં વધારે નેગેટિવ આવશે, તો કે ડેલ્ટા યુ કરતાં। કેમ? તો ડેલ્ટા યુ તો માઇનસ એક્સ છે, એમાંથી પાછા માઇનસ ટુ આર ટી પણ બાદ થાય છે, તો અહીંયા જે વેલ્યુ આવશે ડેલ્ટા એચની એ વધારે નેગેટિવ આવશે કોના કરતાં, ડેલ્ટા યુ કરતાં, બરાબર છે। તો આપણે એવું લખી શકીએ કે प्रमाणित एंथाल्पी फेरफार जे छे ए प्रमाणित आंतरिक ऊर्जाना फेरफार करता केवो हशे, ओछो हशे, लेस देन हशे। हवे बीजी एक रीत कहूँ शॉर्टकट, जो तमने आमां ना डिफिकल्ट पड़तू होय तो जो स्टूडेंट, ज्यारे आपणे मोलमां थतो फेरफार मेळव्यो माइनस टू मोल, तो तमे अहीं जोयुं हशे के मोलमां थतो फेरफार ज्यारे लेस देन झीरो एटले के झीरो करता नानो, तो अहीं झीरो करता नानो केटलो छे, माइनस टू छे। तो आपणे हमेशा એવું યાદ રાખ્યું હતું કે જ્યારે મોલમાં થતો ફેરફાર ઝીરો કરતાં નાનો હોય તો એ કન્ડિશનમાં હંમેશા એન્થાલ્પીમાં થતા ફેરફારનું મૂલ્ય એ આંતરિક ઊર્જામાં થતા ફેરફારના મૂલ્ય કરતાં ઓછું આવે છે। આ વસ્તુ જે છે સ્ટુડન્ટ્સ, એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે કે ડેલ્ટા એન ગ્રેટર ધેન ઝીરો હોય તો એન્થાલ્પી ફેરફારનું જે મૂલ્ય છે એ ગ્રેટર ધેન ડેલ્ટા યુ આવે। ઓકે, એટલે અહીંયા જ્યારે આ બધું તમારે ગણતરી ના કરવી હોય તો ડાયરેક્ટ તમે મોલમાં થતા ફેરફાર ઉપરથી જાણી શકો છો કે ભાઈ મોલમાં થતો ફેરફાર એ ઝીરો કરતાં નાનો છે, એટલે કે માઇનસ ટુ છે, એટલે એન્થાલ્પીમાં થતા ફેરફારનું મૂલ્ય એ આંતરિક ઊર્જામાં થતા ફેરફારના મૂલ્ય કરતાં કેવું હશે સ્ટુડન્ટ, તો કે ઓછું હશે। અને જો આ રીતે તમે જુઓ તો કે આ રીતે આપણે સમજીએ તો કે ડેલ્ટા યુનું મૂલ્ય માઇનસ એક્સ છે, અને ડેલ્ટા એચનું મૂલ્ય શું થશે, તો કે માઇનસ એક્સમાંથી પાછા માઇનસ ટુ આર ટી બાદ થશે, એટલે આનું મૂલ્ય જે છે એ નેગેટિવ તો આવશે પણ પાછું જે ડેલ્ટા યુ છે જેનો માઇનસ એક્સ છે એના કરતાં બી કેવો આવશે, નાનો, કારણ કે માઇનસ એક્સમાંથી પાછો માઇનસ ટુ આર ટી શું થઈ જાય છે સ્ટુડન્ટ્સ, અહીંયા બાદ થઈ જાય છે। એટલે તો આપણે એવું કહી શકીએ કે મિથેનના દહનનું આંતરિક ઊર્જાનું મૂલ્ય જ્યારે માઇનસ એક્સ કિલો જૂલ પ્રતિ મોલ છે ત્યારે તેની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય એ આંતરિક ઊર્જાના મૂલ્ય કરતાં ઓછું હશે। દાખલા નંબર 5 છે, 298 કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે
-890.3 किलो जूल प्रति मोल, -393.5 किलो जूल प्रति मोल अने -285.8 किलो जूल प्रति मोल छे। अहीं आपणे मिथेननी सर्जन एन्थाल्पी केटली हशे एवुं शोधवानुं छे। तो जो स्टूडेंट्स, तमने मिथेन ग्रेफाइट अने डायहाइड्रोजनने अहीं दहन एन्थाल्पी आपेली छे अने अहीं एना उपरथी आपणे मिथेननी सर्जन एन्थाल्पी शोधवानी छे। ओके, तो हवे जो तापमान केटलुं आपेलुं छे स्टूडेंट, अहीं 298 केल्विन। ओके, तो अहीं जो आपणे सौथी पहेला शुं लखीए, तो लखीए T is equal to बसोने 298 केल्विन। ओके, हवे जो मिथेन नी दहन एन्थाल्पी छे -890.3 किलो जूल इंटू मोल इनवर्स। तो पहला आपणे मिथेन नू दहन समीकरण लखवू पड़े, तो अहीं आपणे पहला लखीए 1 मोल मिथेन नू दहन समीकरण ओके, 1 मोल मिथेननું દહન સમીકરણ। ચલો, તો મિથેનનું દહન કોની હાજરીમાં થાય? તો કે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન આપણે ઓક્સિજનની હાજરીમાં જ કરીએ, તો મિથેન વાયુ એની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા, તો શું બને સ્ટુડન્ટ્સ? તો કે બને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી એટલે કે H2O। चलो, आ समीकरण ने हूँ संतुलित करी दऊँ, तो अँ आवशे 2O2 अने अँ आवशे 2H2O। हवे मिथेननू दहन समीकरण छे, तो एनो अर्थ के मिथेननू दहन थाय बराबर, ए दरमियान जे एन्थाल्पी फेरफार आवे तेने मिथेननी दहन एन्थाल्पी कहेवाय। दहन एटले कम्बन्शन एन्थाल्पी, तो अँ आपणे एवुं लखी शकीए के एन्थाल्पी ऑफ कम्बन्शन इज इक्वल टू केटली आपी छे, -890.3 किलो जूल इंटू मोल इनवर्स। आटली कम्बन्शन एन्थाल्पी तमने स्टूडेंट अहीं आपेली छे। बीजू छे ग्रेफाइटनी दहन एन्थाल्पी, एटले के ग्रेफाइटनी कम्बन्शन एन्थाल्पी छे। हवे आपणे 1 मोल ग्रेफाइट माटे दहन एन्थाल्पी नू समीकरण लखीए, अथवा तो 1 मोल ग्रेफाइट माटे दहन समीकरण लखीए, तो शू लखाशे? चलो, ग्रेफाइट एटले स्टूडेंट शू, कार्बन नू सॉलिड स्वरूप, कार्बन नू घन स्वरूप, एने कार्बन ग्रेफाइट कहीए। एनी ऑक्सिजन साथे हूँ प्रक्रिया करूँ तो शू बने स्टूडेंट? कार्बन डायोक्साइड वायु बने। ओके, चलो, ग्रेफाइटनी कम्बन्शन एन्थाल्पी शू आपी छे तमने? तो एनी एन्थाल्पी ऑफ कम्बन्शन आपेलू छे स्टूडेंट, -393.5 किलो जूल इंटू मोल इन वर्स। હવે ત્રીજું છે ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી। ઓકે, તો ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી લખીએ આપણે, તો 1 મોલ ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પીનું સમીકરણ एक मोल डायहाइड्रोजनी
दहन एन्थाल्पीनું समीकरण. ओके स्टूडेंट, तो हवे अहींया जो एक मोल डायहाइड्रोजन नी दहन एन्थाल्पी शुं थशे, तो हाइड्रोजन गैस एनी ऑक्सिजन वायु साथे आपणे प्रक्रिया करीशुं तो शुं बनशे, H2O. अहींया H2O बनशे लिक्विड. ओके चलो, अहींया बे ऑक्सिजन छे, अहींया एक ऑक्सिजन छे, आपणे एक मोल डायहाइड्रोजन नी दहन एन्थाल्पीनું समीकरण मेळव्युं बराबर, એટલે અહીંયા લખી દઈએ 1/2 ઓક્સિજન. હવે બંને બાજુ સમીકરણ સંતુલનમાં થઈ ગયું છે. હવે અહીંયા એની આપણને દહન એન્થાલ્પી એટલે એન્થાલ્પી ઓફ કમ્બન્શન આપેલું છે. હાઇડ્રોજન અને એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર -285.3 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે હવે અહીંયા જો સ્ટુડન્ટ, કે તમને પ્રશ્ન શું પૂછ્યો છે, મિથેનની સર્જન એન્થાલ્પી. તો હવે આપણે મિથેનની બનાવટનું સમીકરણ લખીએ, મિથેનની બનાવટનું સમીકરણ. તો જો સ્ટુડન્ટ, મિથેનની બનાવટના સમીકરણમાં શું આવશે, તો મિથેન એટલે કે શું બનાવવાનો છે, CH4. ઓકે એ તો ફાઇનલ. ચલો, એમાં કાર્બન અને હાઇડ્રોજન છે, તો કાર્બનની બે મોલ ડાયહાઇડ્રોજન વાયુ સાથે આપણે પ્રક્રિયા કરીશું તો આપણને મિથેન મળી જશે. હવે એની આપણે શું શોધવાની છે, સર્જન એન્થાલ્પી એટલે કે એન્થાલ્પી ઓફ ફોર્મેશન શોધવાનું છે. ઓકે તો અહીંયા આપણે લખીએ એન્થાલ્પી ઓફ ફોર્મેશન મિથેનનું કેટલું થાય. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, કે એન્થાલ્પી ઓફ ફોર્મેશન મારે શોધવું છે, તો એક વસ્તુ આપણે વિચારી શકીએ કે મિથેનની બનાવટનું સમીકરણ છે, કાર્બનની બે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈને CH4 બને છે. અહીંયા પ્રક્રિયા જુદા જુદા ત્રણ તબક્કાઓમાં આપેલી છે. તો અહીંયા આપણે હેસલોનો ઉપયોગ કરી શકીએ. હેસનો નિયમ શું હતો, કે એક જ નિશ્ચિત તબક્કામાં થતી પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર આવે બરાબર, એ જુદા જુદા તબક્કાઓમાં થતી પ્રક્રિયાઓના એન્થાલ્પીના સરવાળા જેટલું હોય છે, એ રીતે તમે ઉપયોગ કરી શકો. તો અહીંયા આપણે સર્જન એન્થાલ્પી શોધવા માટે આ જે ત્રણ કમ્બન્શન એન્થાલ્પી છે એનો સરવાળો કરીશું. તેમજ હેસલોમાં એવું કીધું છે કે જરૂરિયાત મુજબ આપણે તેનો ગુણાકાર, ભાગાકાર કે બાદબાકી પણ કરી શકીએ છીએ. તો અહીંયા જો મારે એન્થાલ્પી ઓફ ફોર્મેશન શોધવું છે CH4 બરાબર, ડેલ્ટા FH. હવે અહીંયા જો, અહીંયા જે સમીકરણ આપ્યું છે ને એને કન્સિડર કરીએ. સૌથી પહેલાં છે કાર્બન, કયા સ્વરૂપમાં છે સ્ટુડન્ટ, ઘન સ્વરૂપમાં. હવે પહેલાં જોવાનું તમારે કે આ ત્રણ જે પ્રક્રિયાઓ આપી છે એમાં કાર્બન ક્યાં છે, તો છે બીજી પ્રક્રિયાઓમાં, બીજા રાસાયણિક સમીકરણમાં છે, બીજા રિએક્શનમાં. અહીંયા પણ સોલિડ સ્વરૂપે છે, અહીંયા બી સોલિડ સ્વરૂપે છે. અહીંયા એક મોલ છે, અહીંયા પણ એક મોલ છે, બંને ઘન સ્વરૂપમાં છે. તો બીજું રાસાયણિક સમીકરણ જે છે એ એવું ને એવું રહેશે. ઓકે આ એવું ને એવું જ રહેશે, અને અહીંયા આપી દો આપણે એની એન્થાલ્પી ઓફ કમ્બન્શનને ડેલ્ટા CH2 એવું નામ આપી દઈએ. તો અહીંયા આપણે કરીશું, હવે સમીકરણ એવું ને એવું હોય તો મારે લખવું હોય તો હું આ રીતે બી લખી શકું, 1 × સમીકરણ નંબર 2 પ્લસ, અહીંયા ડાયહાઇડ્રોજન આપેલું છે, બે મોલ ડાયહાઇડ્રોજન છે. ચલો આ ત્રણ સમીકરણો છે એમાં હાઇડ્રોજન ક્યાં છે, અહીંયા. પણ જો ત્રીજા સમીકરણમાં અહીંયા એક મોલ હાઇડ્રોજન છે એટલે, અને અહીંયા બે, આ જે સમીકરણ છે એમાં બે મોલ હાઇડ્રોજન છે. ધ્યાનથી સાંભળો, અહીંયા જે તમને દહન એન્થાલ્પી આપેલી છે એ એક મોલ હાઇડ્રોજનના દહનની આપેલી છે. આપણા સમીકરણમાં બે મોલ હાઇડ્રોજનનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એની માટે આપણે આ જે સમીકરણ નંબર 3 છે તેને 2 વડે ગુણવું પડશે. તમે સમીકરણ નંબર 3ને 2 વડે ગુણશો એટલે એની સાથે જે એની એન્થાલ્પી ઓફ કમ્બન્શન છે એને પણ આપણે 2 વડે ગુણવું પડે, કારણ કે આ એક મોલ માટે એન્થાલ્પી ઓફ કમ્બન્શન છે. પછી આપણે 2 મોલ માટે હાઇડ્રોજન જોઈએ તો એની સાથે એન્થાલ્પી ઓફ કમ્બન્શન પણ કેવી થઈ જાય, ડબલ થઈ જાય. ઓકે તો અહીંયા હું શું લખીશ, 2 × હવે અહીંયા જો બંને પ્રક્રિયકની બાજુ જ છે. ઓકે અને તેથી અહીંયા લખાશે 2 × સમીકરણ નંબર 3 પ્લસ,
હવે અહીંયા જો મિથેન ગેસ આપેલો છે 1 મોલ, હવે અહીંયા મિથેન ગેસ જે છે એ પ્રક્રિયકની સાઈડ છે સમીકરણ નંબર 1 માં, અને અહીંયા જે મિથેન જે છે એ નિપજની બાજુ છે, એટલે બંનેમાં જે મિથેન જે છે એ વિરુદ્ધ દિશામાં છે. તો જ્યારે વિરુદ્ધ દિશામાં હોય તો આપણે માઇનસ કરવું પડે, એટલે કે બાદ આ સમીકરણની શું કરવી પડે, પહેલાં સમીકરણની આ બે સમીકરણમાંથી બાદબાકી કરવી પડે. પણ સ્ટુડન્ટ આ બધી વસ્તુમાં ઘણી બધી ભૂલો પડે છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બંને વિરુદ્ધ દિશામાં હોય તો એને બાદબાકીની જગ્યાએ આપણે ઇઝી પડે એટલા માટે શું કરવાનું, તો એને આપણે -1 વડે ગુણવાનું. એને -1 વડે ગુણશો એટલે જે વિરુદ્ધ ચિહ્ન આવે એ આવી જશે. તો -1 ગુણ્યા સમીકરણ નંબર 1. ઓકે સ્ટુડન્ટ, બરાબર છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, જેવી રીતે આપણે એન્થાલ્પી ઓફ ફોર્મેશન શોધવાનું છે, ઓકે, તો અહીંયા જો એન્થાલ્પી ઓફ ફોર્મેશન શોધવું છે તો સમીકરણ નંબર 2ની એન્થાલ્પી બી લખી દઈએ. હવે આ જે સમીકરણો છે એને આપણે જેટલી પણ સહગુણક વડે ગુણ્યા બાદબાકી કરી એ જ રીતે એની સાથે જે એન્થાલ્પી ઓફ કમ્બન્શન એટલે કે દહન એન્થાલ્પીના જે મૂલ્યો જોડાયેલા છે તેમાં પણ એ જ વસ્તુ કન્સિડર કરવાની છે. આપણે શું કન્સિડર કરવાનું છે, તો સમીકરણ નંબર 2ને ગુણવાના. તો અહીંયા બી સમીકરણ નંબર 2ની જે દહન એન્થાલ્પી છે એને આપણે 1 વડે ગુણીએ, ઓકે, પ્લસ સમીકરણ નંબર 3ને 2 વડે ગુણવાના, તો એની પણ દહન એન્થાલ્પીને આપણે 2 વડે ગુણીએ. અહીંયા 3 લખી દઈએ અને 1 લખી દઈએ, ઓકે, પ્લસ આ ઓપોઝિટ સાઈડ છે એટલે કાં તો બાદબાકી કરવી પડે, પણ બાદબાકીને એવું બધું કરવામાં આપણને ભૂલ પડે એટલા માટે આપણે અહીંયા -1 વડે ગુણીશું. તો -1 ગુણ્યા સમીકરણ નંબર એઝ ઇટ ઇઝ, તો એની એન્થાલ્પી ઓફ કમ્બન્શન આવશે CH1, બરાબર. હવે એના મૂલ્યો મૂકીએ તો 1 ગુણ્યા જો દહન એન્થાલ્પીનું મૂલ્ય આવશે -393.5, પ્લસ 2 ગુણ્યા અહીંયા આવશે -285.3 ગુણી, પ્લસ અહીંયા આવશે -1 ગુણ્યા -890.3. ચલો હવે ગુણાકાર અને સરવાળા આપણે કરી દઈએ આ બધાના સ્ટુડન્ટ. તો આન્સર શું આવશે, 1 ગુણ્યા -393.5 -393.5, 2 ગુણ્યા -285.3 બરાબર, પ્લસ માઇનસ માઇનસ એટલે -571.6. અહીંયા બી પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઓકે, એટલે +890.3. ઓકે, તો એન્થાલ્પી ઓફ ફોર્મેશન આપણી કેટલી આવે છે સ્ટુડન્ટ જુઓ, -74.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આ આપણને મળી મિથેનની દહન એન્થાલ્પી. અહીંયા આપેલી છે પ્રક્રિયા એ પ્લસ બી, એમાંથી બને છે C+D+Q, અને આ પ્રક્રિયા દરમિયાન થતા એન્ટ્રોપી ફેરફાર જે આપેલો છે એનું મૂલ્ય ધન આવે છે. તો આ પ્રક્રિયા એની માટેના ઓપ્શન કેટલાક આપેલા છે કે કયા તાપમાને થશે, ઓકે. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ કે એ પ્લસ બી પ્રક્રિયકમાંથી C+D+Q નિપજ બને છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ જે ક્યુ છે એ શું છે, નિપજની તરફ છે. તો અહીં આપણે એવું લખી શકીએ કે ક્યુ એ નિપજ તરફ છે તેનો અર્થ થશે કે
प्रक्रिया दरमियान ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આપેલ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા સ્ટુડન્ટ ઉષ્માક્ષેપક હોય તો એ દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ આપણને કેવો મળે છે? ઋણ મળે છે. ઓકે, ઋણ મળે છે. અને એન્ટ્રોપી ફેરફાર આપણને આપેલો છે ડેલ્ટા એસ ધન, એટલે કે પોઝિટિવ આપેલો છે. હવે એવું કહે છે કે આ પ્રક્રિયા કયા તાપમાને થશે એવું આપણે અહીંયા કહેવાનું છે. ઓકે, તો અહીંયા જો સ્ટુડન્ટ આપણે સૂત્ર જાણીએ છીએ, ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે અહીંયા જો એન્થાલ્પીમાં થતો ફેરફાર તમારો ઋણ છે, માઇનસ ટી એન્ટ્રોપીમાં થતો ફેરફાર આપણો ધન છે. તો આ ઋણ પ્લસ માઇનસ માઇનસ, ઓકે, તો જે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર પણ સ્ટુડન્ટ્સ કેવો આવશે? ઋણ આવશે, બરાબર છે. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર જ્યારે ઋણ આવે તો આપેલ પ્રક્રિયા જે છે એ કોઈ પણ તાપમાને શક્ય બને છે. ઓકે, ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર જે છે એ ઋણ આવે એનો અર્થ કે આપેલ જે પ્રક્રિયા છે એ કોઈ પણ તાપમાને શક્ય બને. આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ કે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ઋણ હોય તો તે પ્રક્રિયા આપમેળે થાય, બરાબર. હવે આ જે પ્રક્રિયા જે છે એમાં આપમેળે થાય છે, તો આ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર ઋણ, અને અહીંયા અવ્યવસ્થામાં શું થતો હશે? વધારો થતો હશે, એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવો છે? ધન છે. ઓકે, એટલે ગિબ્સ ઉર્જા ફેરફારનું મૂલ્ય આપણને ઋણ મળ્યું, તેથી પ્રક્રિયા કોઈ પણ તાપમાને શક્ય બને છે. દાખલા નંબર 7. એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાયેલી છે અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું છે, તો તે પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત શું થશે? એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ આપણે અહીંયા શોધવાનું છે. ચલો, જે વસ્તુ આપેલી છે એ આપણે જાણી લઈએ. શું આપેલું છે? તો કે પ્રણાલી દ્વારા શોષાયેલી ઉષ્મા. જ્યારે પ્રણાલી દ્વારા ઉષ્માનું શોષણ થાય એટલે એ કેવી આવે વેલ્યુ? તો કે ધન આવે, એટલે પ્લસ 701 જૂલ. હવે 394 જૂલ જેટલું કાર્ય પ્રણાલી દ્વારા થયું છે. જ્યારે કાર્ય પ્રણાલી દ્વારા થાય તો તેનું મૂલ્ય આપણે ઋણ લેવાનું હોય છે, એટલે માઇનસ 394 જૂલ. અહીંયા તમને આંતરિક ઉર્જાનો તફાવત એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુનું મૂલ્ય પૂછ્યું છે. હવે આપણે કયું સૂત્રનો ઉપયોગ કરીએ સ્ટુડન્ટ? તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, ચલો વેલ્યુ મૂકીએ. તો પ્લસ 701 પ્લસ માઇનસ 394. ચલો, 701 માઇનસ 394, તો આન્સર શું આવશે સ્ટુડન્ટ? પ્લસ 307 જૂલ. ઓકે, તો આ પ્રણાલીમાં શું થાય છે? તો કે 307 જૂલ જેટલો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. તો આપણે આન્સર આવું લખી શકીએ કે આમ પ્રક્રમની આંતરિક ઉર્જામાં
307 जूल नो वधारो थसे। दाखला नंबर 8, साइनेमाइड नी एटले के NH2CN नी डाय ऑक्सिजन साथे नी प्रक्रिया बॉम्ब कैलरीमीटर में करवामां आवी अने ते दरम्यान आंतरिक ऊर्जा नु मूल्य -742.7 किलो जूल इंटू मोल इनवर्स 298 केल्विन तापमाने मळेल छे। प्रक्रिया माटे 298 केल्विन तापमाने मळ्युं तो ए दरम्यान थतो एन्थाल्पी फेरफार गणो। એટલે અહીંયા બોમ્બ કેલરીમીટરમાં સાયનેમાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય બરાબર, તો એ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય તે આપણે શોધવાનો છે અને અહીંયા તમને આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય આપેલું છે। તો જ્યારે સ્ટુડન્ટ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર શોધવાનો હોય અને આંતરિક ઉર્જાનો ફેરફાર આપેલો હોય બરાબર, તેમજ 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ છે એટલે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ। તો આપણે કયું સૂત્ર લખીશું સ્ટુડન્ટ? તો સૌથી પહેલાં તો આપણે સૂત્ર લખીએ એની પહેલાં સાયનેમાઇડની ડાય ઓક્સિજન સાથેની પ્રક્રિયા લખવી પડે। ઓકે, કે સાયનેમાઇડની ડાય ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એમાં શું નિપજ ઉત્પન્ન થાય છે એની માટેનું રાસાયણિક સમીકરણ આપણે લખવું પડે। તો જો સ્ટુડન્ટ એનું રાસાયણિક સમીકરણ થશે, તો જો NH2CN સોલિડ એની ડાય ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરો તો એ દરમિયાન ઉત્પન્ન થતી નિપજ અથવા તો બનતી નિપજ નાઇટ્રોજન વાયુ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ H2O છે। રાસાયણિક સમીકરણને આપણે સંતુલનમાં કરવું પડે। ઓકે, તો જુઓ અહીંયા શું થશે, તો કે અહીંયા ઓક્સિજન છે 1, 2, 3 અને અહીંયા ઓક્સિજન છે 2। ઓકે, તો હવે અહીંયા જો આપણે આ જે ઓક્સિજન છે O2 એને 3/2 O2 વડે ગુણવા પડે, કારણ કે 3 વડે ગુણું સ્ટુડન્ટ તો અહીંયા 6 ઓક્સિજન થઈ જાય O2 છે એટલે 3/2 O2 વડે ગુણું એટલે 3/2 એટલે 1.5 O2 એટલે 3 O2 થઈ જાય। ઓકે, હવે અહીંયા જુઓ આપણે શું કરવાનું છે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર શોધવાનો છે। એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે શું સ્ટુડન્ટ? ડેલ્ટા H, ચલો આપણે આદર્શ વાયુ સમીકરણ, તો ડેલ્ટા U પ્લસ N ગેસ RT। ચલો તમને અહીંયા આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપી દીધો છે -742.7। હવે આપણે અહીંયા N ગેસ, ડેલ્ટા N ગેસ RT એટલે નિપજમાં થતો ફેરફાર શોધવાનો છે, અરે સોરી મોલમાં થતો ફેરફાર શોધવાનો છે। ચલો મોલમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા N ગેસ = નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ। ચલો નિપજના મોલ અહીંયા કેટલા થશે? 1, 2। H2O લિક્વિડ છે એટલે એનો મોલ કન્સિડર કરવામાં આવશે નહીં। ઓકે, તો નિપજના મોલ 2। ચલો અહીંયા કેટલા મોલ થશે? તો સાયનેમાઇડ જે છે એ ઘન સ્વરૂપમાં છે સોલિડ એટલે એ કન્સિડર થશે નહીં। અહીંયા 3/2 O2 એટલે 1.5 મોલ છે ઓક્સિજનના, 3/2 O2 એટલે 1.5, તો મોલમાં થતો ફેરફાર આવશે 0.5 મોલ। ઓકે, તો અહીંયા આપણે ડેલ્ટા N ગેસની જગ્યાએ શું લખીશું? 0.5 મોલ। ચલો સ્ટુડન્ટ અહીંયા તમને R વેલ્યુ આપણે શું લઈશું? તો અહીંયા આપણે R = લઈશું 8.314 × 10⁻³ કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ। તો R = લઈશું 8.314 × 10⁻³। તાપમાન T તમને અહીંયા સ્ટુડન્ટ આપેલો છે 298 કેલ્વિન, તો ગુણ્યા આવશે 298। ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ કે શું આન્સર આવે છે, તો -742.7 0.5 × 8.314 × 298 કરીએ તો આન્સર આવે છે સ્ટુડન્ટ 1238.786 × 10⁻³। ઓકે, હવે આપણે -742.7
अने भागीए तो शू आवे प्लस 0.1238786 तो आपणो आंसर आवशे स्टूडेंट माइनस 742.57 किलो जूल इंटू मोल इनवर्स એટલે સાયનેમાઇડની જ્યારે ડાય ઓક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવે અને તે દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર એ -742.57 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય છે. ઓકે સ્ટુડન્ટ, હવે જુઓ દાખલા નંબર 9. દાખલા નંબર 9 શું છે સ્ટુડન્ટ? તો કે 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન 35° સેલ્સિયસથી 55° સેલ્સિયસ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનું મૂલ્ય કિલો જૂલમાં ગણો. એલ્યુમિનિયમની મોલર ઉષ્માધારિતા એ 24.7 મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ તમને આપેલી છે. તો જુઓ શું કીધું છે કે આપણે શું ગણવાનું છે, તો કે જ્યારે 60 ગ્રામ એલ્યુમિનિયમ છે એને 35 થી 55° સેલ્સિયસ સુધી વધારવામાં આવે એનું તાપમાન, તો એ દરમિયાન જે ઉષ્માનું ફેરફાર થાય, બરાબર, જે ઉષ્મા ઉત્પન્ન થાય અથવા તો શોષાય એનું મૂલ્ય તમારે ગણવાનું છે. બીજું તમને એ મૂલ્ય ગણવા માટેની બીજું શું વસ્તુ આપી દીધી છે રકમમાં, તો કે અહીંયા તમને એલ્યુમિનિયમની મોલર ઉષ્માધારિતા એ આપેલી છે. તો હવે સ્ટુડન્ટ તમારે રકમ વાંચશો એટલે આપણને એક વસ્તુ તો ક્લિક થવી જ જોઈએ કે અહીંયા કયું સમીકરણ આવશે, તો કે જે ઉષ્માધારિતા સાથે રિલેટેડ હોય એ સમીકરણ અહીંયા આવે. ઓકે, તો જુઓ પહેલાં આપણને જે વસ્તુ રકમમાં આપેલી છે એને આપણે લખી લઈએ. તો જુઓ એલ્યુમિનિયમનું વજન એટલે કે વેટ આપેલું છે, શું આપેલું છે, કેટલું આપેલું છે, 60 ગ્રામ. ઓકે, ત્યાર પછી તમને અહીંયા તાપમાન આપેલું છે 35° સેલ્સિયસથી 55° સેલ્સિયસ, તો પ્રારંભિક તાપમાન હશે 35° સેલ્સિયસ. ચલો એને કેલ્વિનમાં હું ફેરવું તો 273+35 એટલે 308 કેલ્વિન થાય. ત્યાર પછી અંતિમ તાપમાન T2 આપેલું છે 55° સેલ્સિયસ, એને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો તે થાય 328 કેલ્વિન. ઓકે, હવે અહીંયા જો મોલર ઉષ્માધારિતા આપી છે તમને, બરાબર, એટલે કે મોલર હીટ કેપેસિટી કહેવાય ઉષ્માધારિતા એને, બરાબર છે, તો એને હીટ કેપેસિટી કહેવામાં આવે છે. તો હીટ કેપેસિટી, મોલર હીટ કેપેસિટી એટલે CM લખાશે, તો એ આપી દીધી છે તમને 24 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, સોરી, ઓકે. અને બીજી એક વસ્તુ, હવે અહીંયા જો મોલર ઉષ્માધારિતાનું આપણે શું સૂત્ર શીખ્યા હતા સ્ટુડન્ટ, તો આપણે સૂત્ર શીખ્યા હતા મોલર ઉષ્માધારિતા બરાબર શોષાતી ઉષ્મા ગુણ્યા મોલર દળ અથવા તો આણ્વીય દળ એટલે કે મોલેક્યુલર વેટ છેદમાં તાપમાનનો તફાવત ગુણ્યા પદાર્થનું વજન ગ્રામમાં. બરાબર, આ જે સૂત્ર છે એને હું શોર્ટમાં મારે લખવું હોય સ્ટુડન્ટ તો આ રીતે લખી શકું, મોલર ઉષ્માધારિતા એટલે મોલર હીટ કેપેસિટી CM, શોષાતી ઉષ્મા Q, મોલર દળ એટલે મોલેક્યુલર વેટ, તાપમાનનો તફાવત એટલે ΔG, પદાર્થનું વજન ગ્રામમાં. તો તમે આ રીતે પણ એક્સપ્લેન કરીને પણ સૂત્ર લખી શકો છો અને આ રીતે પણ ટૂંકમાં સંજ્ઞાઓ દ્વારા આપણે સમીકરણ બનાવી શકીએ છીએ. અહીંયા આપણને પાસે મોલર ઉષ્માધારિતા છે, બરાબર, શોષાતી ઉષ્મા તમારે શોધવાની છે, પ્રારંભિક અને અંતિમ તાપમાન આપેલું છે એના ઉપરથી આપણને ΔT મળી જાય, તાપમાનનો તફાવત ΔT = T2 -
टी वन, चलो शू आवशे 328 माइनस 308 एटले डेल्टा टी बी आपने मड़ी गयु 20 केल्विन। ओके चलो आ भी मड़ी गयु। हवे वजन आपेलू छे 60 ग्राम, मोलर दळ एटले के मोलेक्युलर वेट एल्युमिनियमनो स्टूडेंट्स केटलो थाय तो ए आपणने खबर होवी जोईए। एम तो तमने एक्जाममां कदाच कौंसमां आपी पण दे, पण तो बी जो ना आपे तो तमने आटलू तो खबर होवी जोईए कि एल्युमिनियमनो जे मोलेक्युलर वेट छे ए 27 ग्राम पर मोल छे। ओके तो मोलेक्युलर वेट हवे अहीं आपणे क्यू शोधवानो छे, एटले के शोषाती ऊष्मा मारे शोधवी छे। तो आप अँ सूत्र लखीए कि शू शोषाती ऊष्मा क्यू ने करता बनाई दीए, तेथी क्यू इज इक्वल टू मोलर ऊष्मा धारिता सीएम गुणिया डेल्टा टी गुणिया वजन डब्ल्यू ना छेदमां मोलेक्युलर वेट। ओके स्टूडेंट, हवे आपणे आ जे बधा लख्या एना एनी शू लखी देवानी, आपणे रकम लखी दईए। ओके तो जो एनी रकम आपणे लखीशू तो मोलर ऊष्मा धारिता आवशे 24, डेल्टा टी 20, वजन 60, मोलेक्युलर वेट आवशे 27। तो आपणो आंसर आवशे स्टूडेंट 1066.66 जूल। चलो आ जे शोषाती ऊष्मा छे एनो आंसर आयो। हवे आने जो मारे किलो जूल में लखवू होय तो शू लखाशे 1.067 गुणिया 10^3 जूल। 10^3 जूल ने आपणे किलो जूल लखी शकीए स्टूडेंट, तो अहींया आवशे 1.067 किलो जूल। तो 60 ग्राम एल्युमिनियमनुं तापमान जयरे 35 अंश सेल्सियसथी 55 अंश सेल्सियस सुधी वधारवा माटे जरूरी ऊष्मा 1.67 किलो जूल होय छे। ओके स्टूडेंट, एटले आ आपणे आ रीते शोषाती ऊष्मा मेळवी शकीए छीए।